હેલો એવરી વન આઈ એમ હાર્દિક શેટા ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી આજે આપણે ધોરણ બાર ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર વન વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રનો અભ્યાસ આગળ વધારીશું પાર્ટ વનમાં તમે વિદ્યુત ભારના બેઝિક ખ્યાલો મેળવ્યા જેમ કે વિદ્યુત ભાર શું છે વિદ્યુત ભારના લક્ષણો કયા કયા છે વિદ્યુતભારની પ્રકૃતિ કઈ કઈ હોય વિદ્યુત ભાર છે તેનું પ્રેરણ કઈ રીતે કરી શકાય હવે થોડા આગળ વધીએ કુલમનો નિયમ જેમ આપણે કહીએ ગુરુત્વાકર્ષણ બળ માટે સૌથી બેઝિક મૂળભૂત નિયમ કયો ગણાય તો ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ એવી રીતે સ્થિત વિદ્યુતશાસ્ત્રમાં કુલમનો નિયમ એ સૌથી આધારભૂત ગણાશે તો સ્ટાર્ટ કરીએ કુલમનો નિયમ સમજતા પહેલાં આપણે એક શબ્દ છે એ સમજીએ બિંદુવત વિદ્યુત ભાર બિંદુવત વિદ્યુત ભાર એટલે શું હવે મેથેમેટિકલી આપણે બિંદુ છે એ આપણે વ્યાખ્યાયિત કરી શકીએ નહીં શા માટે કેમ કે બિંદુનો મતલબ શું થશે તો બિંદુ એટલે એક એવું એવો કણ કે જેનું કોઈ પરિમાણ નથી હવે પરિમાણ નથી એટલે કે કોઈ ત્રિજ્યા નથી કોઈ લંબાઈ પહોળાઈ ઊંચાઈ કંઈ નથી એટલે આપણે એને વ્યવસ્થિત વ્યાખ્યાયિત કરી શકીએ નહીં પરંતુ અહીંયા એક વ્યાખ્યા આપેલી છે કે આપણે કઈ કઈ પરિસ્થિતિમાં કોઈ પદાર્થને બિંદુવત પદાર્થ ગણીશું તો જોઈ લો જો આપેલ વિદ્યુત ભારો વચ્ચેનું અંતર તેમના પરિમાણ કરતાં ખૂબ જ વધારે હોય તો આપેલ વિદ્યુત ભારોને બિંદુવત વિદ્યુત ભારો કહી શકાય એટલે કે આપેલ વિદ્યુત ભાર ભલે બિંદુવત ન હોય પણ એ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર જો તેમની સાઇઝ કરતાં ઘણું બધું મોટું હોય તો તમે આને બિંદુવત વિદ્યુત ભાર કહી શકો ક્લિયર હવે આગળ વધીએ વિધાન જોઈએ બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુત બળ તે વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકારના સમ પ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે ખાસ કયા શબ્દો યાદ રાખવાના છે બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તું વિદ્યુત બળ તે વિદ્યુત ભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે તો ધારો કે હું બે વિદ્યુત બાર લઉં સપોઝ હું બે વિદ્યુત બાર લઉં છું એક વિદ્યુતભાર હું અહીંયા મૂકું છું ક્યુ વન બીજો વિદ્યુતભાર અહીંયા છે ક્યુ અને બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર સ્મોલ આર છે તો આપણે એમ કહી શકીએ કે આ વસ્તુ આપણે મેથેમેટિકલી લખવી હોય તો આમ લખી શકાય એફ ચલે છે ક્યુ વન ક્યુ ટુ અપોન આર સ્ક્વેર બરાબર એફ ચલે છે ક્યુ વન ક્યુ ટુ અપોન આર સ્ક્વેર તો હવે એફ ઇક્વલ ટુ સમપ્રમાણતા દૂર કરવી હોય તો અચળાંક મૂકી દઈએ કે તો એફ ઇક્વલ ટુ કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર સ્ક્વેર થશે હવે આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે બરાબર દાખલાઓ માટે આ સૂત્ર તમારે યાદ રાખવાનું થશે હવે આ સૂત્ર છે એ શું દર્શાવે છે તો શૂન્યાવકાશમાં બે વીજભારો વચ્ચે લાગતું બળ વીજભાર બોલું કે વિદ્યુતભાર બોલું એક જ વસ્તુ છે હવે અહીંયા જોઈએ કે અચળાંક શું છે તો અચળાંક માટે તમારે લખવું પડશે જ્યાં કે શું છે તો કે કુલમનો અચળાંક તેનું મૂલ્ય શું યાદ રાખવાનું છે નવ ગુણ્યા દસની નવ ઘાત એકમ આવશે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર એટલે કેનું મૂલ્ય થશે નાઇન ઇન્ટુ ટેન ટુ પાવર નાઇન ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર બરાબર આ મૂલ્ય પણ તમારે યાદ રાખવાનું છે હવે આ બધું શૂન્યાવકાશ માટે છે બરાબર તો હવે કે ઇક્વલ ટુ લખી શકાય વન અપોન ફોર પાય એપ્સલન નોટ કે ઇક્વલ ટુ લખી શકાય વન અપોન ફોર પાય એપ્સલન નોટ ઓકે જ્યાં એપ્સલન નોટ શું છે આ એપ્સલન નોટ છે એ શૂન્યાવકાશની પરમિટિવિટી બરાબર એટલે વિદ્યુત બળ કેટલું લાગશે બરાબર તેનું તેનો આધાર આ રાશિ પર રહેશે શૂન્યાવકાશની પરમિટિવિટી પર પરમિટિવિટી શબ્દ કઈ રીતે બન્યો પરમિશન પ્લસ એક્ટિવિટી એટલે એકમ વિદ્યુતભાર દીઠ કેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ માધ્યમમાંથી પસાર થઈ શકે તેનું એક અંદાજ છે બરાબર એટલે અલગ અલગ માધ્યમને વિદ્યુત ક્ષેત્રની દ્રષ્ટિએ સરખાવવા માટે આ રાશિ ઉપયોગી થશે પરમિટિવિટી અને એપ્સલન ખાલી લખું તો આપેલ માધ્યમની પરમિટિવિટી એપ્સલન નોટ લખું તો શૂન્યાવકાશની પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમિટિવિટીનું મૂલ્ય એટ પોઈન્ટ એઈટ ફાઈવ ફોર ઇન્ટુ ટેન ટુ પાવર માઇનસ ટ્વેલ્વ કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર થશે હવે આવી રીતે જોઈએ તો ધારો કે આને હું સમીકરણ એક નામ આપી દઉં સમીકરણ એકમાં કિંમત મૂકી શકાય તો સમીકરણ એક પરથી સમીકરણ એક પરથી હું એફ બરાબર લખી શકું વન અપોન ફોર ફાય એપ્સલન નોટ કેની જગ્યાએ લખી દીધું બાકી બધું હતું એઝ ઇટ ઇઝ ક્યુ વન ક્યુ ટુ અપોન આર સ્ક્વેર ક્લિયર છે આટલું આને હું નામ આપી દઉં સમીકરણ બે આ હતું શૂન્યાવકાશમાં હવે લઈએ માધ્યમમાં માધ્યમમાં વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ તો હવે એ થશે એફ ઇક્વલ ટુ વન અપોન ફોર પાય એપ્સલન નોટની જગ્યાએ એપ્સલન ક્યુ વન ક્યુ ટુ અપોન આર સ્ક્વેર બરાબર આને હું નામ આપું સમીકરણ ત્રણ જ્યાં એપ્સેલન શું છે હવે તમે સમજી ગયા હશો એપ્સેલન છે એ ખાલી માધ્યમની પરમિટિવિટી એપ્સેલન નોટ હતી તે શૂન્યાવકાશની પરમિટિવિટી અને એપ્સેલન છે એ માધ્યમની પરમિટિવિટી બરાબર હવે આગળ વધીએ હા અહીંયા એક કામ કરીએ જે આ શૂન્યાવકાશમાં લાગતું હતું બળ એને એફથી દર્શાવેલ છે તો માધ્યમમાં લાગતું બળ છે એને આપણે એફએમથી દર્શાવી દઈએ જેથી કરીને બંનેને અલગ અલગ સમજી શકાય તો હવે એક કામ કરીએ સમીકરણ એકના છેદમાં બે કરીએ સમીકરણ એકના છેદમાં સમીકરણ બે કરતા તો તમને શું મળશે એફના છેદમાં એફ જુઓ આ બે સમીકરણનો ગુણોત્તર લઈએ તો એફના છેદમાં એફએમ થશે સામે જો વન અપોન ફોર ફાય વન અપોન ફોર કેન્સલ થશે ક્યુ વન ક્યુ પણ કેન્સલ થશે બચશે શું તો વન અપોન નોટ છેદમાં પાછું વન અપોન એપ્સલન છેદનો છેદ અંશમાં જશે એટલે એપ્સેલન ઉપર જશે તો એપ્સલનના છેદમાં એપ્સલન નોટ થશે હવે અહીં શું મળ્યું એપ્સેલનના છેદમાં એપ્સલન નોટ એટલે કે માધ્યમની પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમિટિવિટીનો ગુણોત્તર તો કોઈપણ માધ્યમની પરમિટિવિટીને જો શૂન્યાવકાશની પરમિટિવિટી સાથે સરખાવવામાં આવે તો આપણે તેને કહીશું સાપેક્ષ પરમિટિવિટી રિલેટિવ પરમિટિવિટી એટલે આપણે લખી દીધું એપ્સલન આર અને રિલેટિવ પરમિટિવિટીનું બીજું નામ છે કેપિટલ કે અને કેપિટલ કેનો મતલબ થશે ડાયલેક્ટ્રિક અચળાંક એટલે આ સૂત્ર તમારે યાદ રાખવાનું થશે જેમાં આ એપ્સલન આર શું છે સાપેક્ષ પરમિટિવિટી અને આ કે શું છે તો કે માધ્યમનો ડાય ઇલેક્ટ્રિક અચળાંક ડાય ઇલેક્ટ્રિક અચળાંક કોઈપણ માધ્યમનો છે તેનો મતલબ શું થશે કે આપેલ માધ્યમની પરમિટિવિટીને શૂન્ય અવકાશની પરમિટિવિટી સાથે સરખાવેલ છે બરાબર હવે આ એપ્સલન આર અને કે શું છે એ તમને ખરેખર ત્યારે ખબર પડશે જ્યારે તમે કેપેસિટર અને એવા બધા ટોપિક ભણશો ત્યારે ચેપ્ટર ટુમાં બરાબર એટલે અત્યારે આપણે એની ડિટેલમાં ચર્ચા કરતા નથી તો આના પરથી તમે કહી શકો કે એફ એમ ઇક્વલ ટુ શું થાય તો કે એફ ડિવાઈડ બાય કે કેનું મૂલ્ય હંમેશા સમજો કેનું મૂલ્ય હંમેશા એક અથવા એક કરતાં વધારે હશે કેમ કે કોઈપણ માધ્યમની પરમિટિવિટી શૂન્યાવકાશની પરમિટિવિટી જેટલી હોઈ શકે અથવા તો તેનાથી વધારે શૂન્યાવકાશની પરમિટિવિટી જેટલી ક્યારે હોય જ્યારે માધ્યમ પોતે જ શૂન્યાવકાશ હોય તો એટલે કેનું મૂલ્ય એક અથવા એકથી વધારે જ હોવાનું મતલબ કે માધ્યમમાં જે બળ લાગે છે તે શૂન્યાવકાશમાં લાગતા બળ કરતાં ઓછું જ હોવાનું ક્લિયર એટલે આ સૂત્ર પણ તમારે યાદ રાખવાનું રહેશે આ થઈ વાત ડેરીવેશનની બરાબર પહેલેથી રિવાઇઝ કરીએ ચાલો કુલમનો નિયમ વિદ્યુત ભાર પહેલાં તો બિંદુવત વિદ્યુત ભારની વ્યાખ્યા આપી દેવાની કે જ્યારે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર તેમના પરિમાણ કરતાં ખૂબ જ વધારે હોય ત્યારે આપેલ વિદ્યુત ભારોને શું કહી શકાય બિંદુવત વિદ્યુત ભારો પછી વિધાન લખી દેશો બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુત બળ તે વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકારના સમ અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે પછી તમે મેથેમેટિકલી દર્શાવવાની કોશિશ કરો એફ ચાલે છે ક્યુ એન ક્યુ ટુ અપોન આર સ્ક્વેર એફ ઇક્વલ ટુ કે ક્યુ એન ક્યુ ટુ આર સ્ક્વેર ત્યાં પાછું આ સૂત્ર કોના માટે લાગુ પડશે શૂન્ય અવકાશમાં બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ કેમ કે કેનું મૂલ્ય છે આપણે શૂન્ય માટે મેળવેલું છે કેટલું તો કે નાઇન ઇન્ટુ ટેન ટુ પાવર નાઇન ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર હવે કે ઇક્વલ શું લખી શકાય વન અપોન્ટ ફોર પાય એપ્સેલ નોટ જે એપ્સેલન નોટ શું છે શૂન્યવકાશની પરમિટિવિટી તેનું મૂલ્ય કેટલું થશે એટ પોઈન્ટ એટ ફાઇવ ફોર ઇન્ટુ ટેન ટુ પાવર માઇનસ ટ્વેવ કોલમ સ્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર સમીકરણ એકમાં કેનું મૂલ્ય મૂકી દો આ જગ્યા પર કેનું મૂલ્ય મૂકી દો તો શું થશે વન અપોઇન્ટ ફોર પાય એપ્સેલ નોટ ક્યુ ક્યુઅન ક્યુ ટુ અપોન આર સ્કવેર અને સમીકરણ બે નામ આપી દઈએ હવે આ બળ કયું છે શૂન્યાવકાશમાં લાગતું બળ છે હવે માધ્યમમાં વિદ્યુત ભાર વચ્ચે લાગતું બળ તમારે દર્શાવવું હોય તો એપ્સેલન નોટની જગ્યાએ શું લખવું પડે એપ્સલન તો એમ ઇક્વલ ટુ વન પોઈન્ટ ફોર ફાય એપ્સેલન ક્યુવન ક્યુટોપોન આર સ્ક્વેર સમીકરણ ત્રણ જ્યાં એપ્સલન શું થશે માધ્યમની પરમિટિવિટી પછી શું કરશો તમે તો કે તમે સંબંધ મેળવવાની કોશિશ કરો છો માધ્યમમાં લાગતું બળ અને શૂન્યાવકાશમાં લાગતા બળના મૂલ્ય વચ્ચે એટલે તમે શું કરશો સમીકરણ એકના છેદમાં બે સોરી આપણે અહીંયા સમીકરણ બેના છેદમાં ત્રણ કરવું પડશે ને તો સમીકરણ બેના છેદમાં ત્રણ કરતા તો એફ અપોન એફએમ ઇક્વલ ટુ એફસેલન અપોન એફસેલન નોટ ઇક્વલ ટુ એફસેલન આર ઇક્વલ ટુ કે એફસેલ એન શું થશે સાપેક્ષ પરમિટિવિટી કેમ કેમ કે આપણે માધ્યમની પરમિટિવિટીને શૂન્યાવકાશની પરમિટિવિટી સાથે સરખાવી છે અને કેપિટલ કે શું થશે ડાયલેક્ટ્રિક અચળાંક કોનો તો શૂન્યાવકાશનો નહીં શૂન્યાવકાશ સાથે સરખાવીએ ત્યારે આપણને મળે માધ્યમનો ડાયલેક્ટ્રિક અચળાંક અહીંયા ડાય ઇલેક્ટ્રિક મતલબ શું થશે ડાય એટલે બે અને ઇલેક્ટ્રિક એટલે ધ્રુવીયતા એટલે દ્વિ અચળાંક ગુજરાતી કરો તો દ્વિધ્રુવી અચળાંક અને આ પરમિટિવિટીનું ગુજરાતી થશે પરાવૈદ્યુતાંક ગુજરાતી કરતાં થોડું ઇંગ્લિશ વધારે તમને ઇઝી પડશે પરમિટિવિટી એફ એમ ઇક્વલ ટુ એફ બાય કે મળી ગયું ઓકે હવે એક બીજી વસ્તુ કે કેનું મૂલ્ય છે સ્મોલ ક્યાં કુલમનો અચળાંક સ્મોલ કે નું સીજીએસ પદ્ધતિમાં મૂલ્ય યાદ રાખજો કેપિટલ કે એ કુલમનો અચળાંક નથી એ ડાય ઇલેક્ટ્રિક અચળાંક છે એ માધ્યમ છે તેનો ગુણધર્મ છે અને સ્મોલ કે છે એ શૂન્યવકાશ માટે કુલમનો અચળાંક છે જેનું મૂલ્ય નવ ગુણ્યા દસની નવઘાત મળે છે બરાબર હવે આ આજ જ મૂલ્ય આપણે સીજીએસમાં મેળવીએ તો કે ઇક્વલ ટુ શું થશે નાઇન ઇન્ટુ ટેન ટુ પાવર નાઇન ન્યૂટન મીટર સ્ક્વેર સોરી ન્યૂટન મીટર સ્કવેર હા પર કુલમ સ્ક્વેર હવે નાઇન ઇન્ટુ ટેન ટુ પાવર નાઇન છે એ એઝ ઇટ ઇઝ રાખીએ ન્યૂટનને આપણે સીજીએસમાં કન્વર્ટ કરીએ તો ટેન ટુ પાવર ફાઈ ડાઇન થશે ઓકે મીટર સ્ક્વેર છે તો ટેન ટુ પાવર ટુ મીટરનું સેન્ટીમીટર થઈ ગયું પણ એનો સ્ક્વેર કરવાનો છે બરાબર કુલમનું મૂલ્ય આપણે આગળના વિડીયોમાં જોઈ લીધું સીજીએસ પદ્ધતિમાં શું થાય છે થ્રી ઇન્ટુ ટેન ટુ પાવર નાઇન એ ઈ યુ ઇલેક્ટ્રોસેટિક યુનિટ અથવા તો સ્ટેટ કુલમ એસ પણ લખી શકો હવે આ બધું આપણે સોલ્યુશન કરીએ તો મૂલ્ય મળશે તમને એક બરાબર તો એક અને એકમ થશે ડાઇન સેન્ટીમીટર સ્ક્વેર અપોન ઇએસયુ સ્ક્વેર એટલે સીએ સીજીએસ પદ્ધતિમાં કેનું મૂલ્ય થશે વન ક્લિયર અહીંયા સુધી ઓકે ચાલો આ થયો કુલમનો નિયમ પણ આપણે જે અત્યાર સુધી વાત કરી તેમાં ક્યાંય પણ બળની દિશાની વાત કરી નથી જ્યારે બળ છે સદિશ રાશિ છે તો આ આપણે અત્યાર સુધી જે જોયું છે એ કુલમનો નિયમ છે અદિશ સ્વરૂપે હવે પછીના સેશનમાં આપણે જોઈશું કુલમનો નિયમ સદીશ સ્વરૂપે હવે ચાલુ કરીએ કુલમનો નિયમ સદીશ સ્વરૂપે જો એક્ઝામમાં કુલમનો નિયમ અદિશ સ્વરૂપે સમજાવો એવું ક્લેરિફાય કરીને પૂછાય તો ઉપર જે વસ્તુ આપણે લખેલી હતી એ બધી વસ્તુ તમારે લખવાની રહેશે જેમ કે શરૂઆત કરશો તમે બિંદુવત વિદ્યુતભાર એટલે શું પછી એક આકૃતિ પછી તમે સ્ટેટમેન્ટ લખશો મેન વિ વિધાન છે તે પછી મેથેમેટિકલી તમે દર્શાવશો બરાબર આ બધું જ પણ જો સદી સ્વરૂપે પૂછાય તો તો પણ તમારે બિંદુવત વિદ્યુતભાર એટલે શું એ તો ડિફાઈન કરવાનું જ છે સાથે કુલમના નિયમનું મેઇન વિધાન છે એ પણ લખવાનું જ છે અને એફ બરાબર કે ક્યુઅન ક્યુ ટો આર સ્ક્વેર સુધી લખવાનું જ છે અને કે શું છે એ પણ બતાવવાનું છે કુલમનો અચળાંક અને તેની કિંમત પણ અહીંયાથી તમે સીધા જમ્પ કરીને આવશો આ આકૃતિ પર બરાબર હવે આકૃતિમાં જુઓ ત્રણ અક્ષ બતાવેલી છે એક્સ વાય ઝેડ અને આ વિસ્તારમાં બે વિદ્યુતભાર બતાવેલા છે ક્યુ અને ક્યુ ધારો કે તેમના સદિશ સ્થાન સદિશ છે અનુક્રમે આર વન અને આર ટુ છે તો આ ક્યુ વનનો સ્થાન સદિશ થયો આર સદિશ અને ક્યુ ટુનો સ્થાન સદિશ થયો આર ટુ સદીશ બરાબર હવે બે તમારે સદિશની જરૂર પડશે એક આર વન ટુ અને એક આર ટુ વન તો યાદ રાખજો આર વન ટુ સદિશ એ સદીશ આર વન માઇનસ સદીશ આર ટુ થશે સદીશ આર વન માઇનસ સદીશ આર ટુ એટલે અંતિમ માઇનસ પ્રારંભિક તો પ્રારંભિક શું થયું આર ટુ એટલે એ આર વન ટુ સદીશ આપણે અહીં આકૃતિમાં દર્શાવીએ તો ક્યુ ટુથી સ્ટાર્ટ કરવાનું કેમ કે પ્રારંભિક સ્થાન કયું હતું આર ટુ તો ક્યુ ટુથી સ્ટાર્ટ કરીને કઈ તરફ આવશે ક્યુ તરફ તો જે આ સદિશ છે એ આર વન ટુ સદીશ ગણાશે હવે અહીં આપણે બળની દિશાને પણ ધ્યાનમાં લેવાની છે એટલે સૌથી પહેલાં મેળવીએ વિદ્યુત ભાર ક્યુ પર વિદ્યુત ભાર ક્યુ ટુ વડે લાગતું બળ આ બળને આપણે દર્શાવીશું એફ વન ટુ સદીશથી હંમેશા યાદ રાખજો એફ વન ટુમાં વન પહેલાં લખેલો છે તો જે પહેલાં આ અંક લખેલો હોય તેના પર બળ લાગે છે અને પછી જે અંક લખેલો છે તેના વડે બળ લાગે છે એટલે હું એફ વન ટુ કહું તો એક પર બે વડે લાગતું બળ એફ ટુ વન કહું તો બે પર એક વડે લાગતું બળ હું એમ કહું એફ થ્રી ફાઈવ તો ત્રણ પર પાંચ વડે લાગતું બળ બરાબર તો આ બળનું મૂલ્ય તો એટલું જ છે કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર વન ટુનો વર્ગ આર વન ટુ એટલે એક અને બે વચ્ચેનો અંતર મૂલ્ય તો એનું એ જ છે પણ આર વન ટુની દિશામાંનો એકમ સદીશ આવશે ટૂંકમાં આપણે બળની દિશા જોઈએ ધારો કે બંને સજાતીય વિદ્યુતભાર હતા તો આપણે બળની દિશા જોઈએ તો આ ક્યુ વન પર બળની દિશા કઈ હતી આ કેમ કે ક્યુ વન અને ક્યુ ટુ જો આ બંને વિદ્યુતભારો એ સજાતીય વિદ્યુતભાર હોય તો તેમની વચ્ચે અપાકર્ષણ ઉત્પન્ન થાય તો ક્યુ વન છે એ ક્યુ થી દૂર તરફ બળ અનુભવે તો એ જ દિશામાંનો આપણને એકમ સદિશ જોઈતો હોય તો એ જ દિશામાંનો સદિશ જો આપણને દેખાય છે આર વન ટુ તો એની દિશાનો એકમ સદિશ એટલે આર વન ટુ ઉપર કેપ આવી જશે બરાબર એટલે અહીં તમે ડિફાઈન કરશો શું તો આર વન ટુ સદીશ શું છે એ તો અહીંયા તમે લખશો જ્યાં આર વન ટુ સદીશ એ આર વન માઇનસ આર ટુ સદીશ છે એટલે કે ક્યુ ટુથી ક્યુ તરફનો સદિશ આર વન ટુનો એકમ સદિશ છે એ શું થશે તો કે આર વન ટુ સદીશ છેદમાં આર વન ટુનું મૂલ્ય બરાબર કે શું છે આપણને ખબર છે કુલમનો અચળાંક એ પણ તમે અહીંયા લખો હોય તો લખી શકો ઓકે આ એફ વન ટુ થઈ ગયું બરાબર ક્યુ વન પર વિદ્યુતભાર ક્યુ ટુ વડે લાગતું બળ આને નામ આપી દઈએ સમીકરણ એક હવે આગળ વધીએ હવે મેળવીએ વિદ્યુતભાર ક્યુ પર વિદ્યુત ભાર ક્યુ વડે લાગતું બળ તો હવે ક્યુ પર લાગે છે એટલે ટુ પહેલાં લખવાનું અને જેના વડે લાગે છે તે નંબર પછી એટલે વન પછી આવશે એફ ટુ વન સદીશ બરાબર કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર ટુથી વન સુધીનું અંતર થશે એટલે આર ટુ વન તેનો વર્ગ અને આર ટુ વનની દિશામાંનો એકમ સદીશ હવે સમજો જ્યાં આર ટુ વન સદીશ શું થશે તો કે આર ટુ માઇનસ આર વન એટલે હવે પ્રારંભિક બિંદુ કયું ગણાય આર વન એટલે આનાથી વિરુદ્ધ દિશામાં થશે આર ટુ વન સદીશ છે એ કંઈક આવી રીતે થશે વિરુદ્ધ દિશામાં બરાબર તો આર ટુ વન એકમ સદિશ શું થશે આ તો તમે લખી શકો ને હવે કે ક્યુ વનથી તરફનો સદિશ જે પહેલાં હતો એ ક્યુ થી ક્યુ તરફનો હતો હવે ક્યુ વનથી ક્યુ તરફનો આર ટુ વન એકમ સદિશ લખવું હોય તો તો તમારે લખવું પડે આર ટુ વન સદીશ છેદમાં આર ટુ વનનું મૂલ્ય બરાબર એટલે આ થશે સમીકરણ બે હવે અહીં એક વસ્તુ નોટિસ કરો અહીં આર ટુ વનનું મૂલ્ય છે એ આર વન ટુના મૂલ્ય જેટલું થશે કેમ કે અંતર તો સમાન જ છે ને બંને સદિશની દિશા પરસ્પર વિરુદ્ધ છે એટલે આર વન ટુ બરાબર શું લખી શકાય આર ટુ વન અને આર ટુ વન હોય ત્યાં આર વન ટુ પણ આર ટુ વન સદીશ મારે જોઈતો હોય તો તો મારે લખવું પડે છે આર ટુ માઇનસ આર વન સદીશ હવે હું માઇનસ કોમન કાઢું તો તો થશે આર વન માઇનસ આર ટુ સદીશ અને આર વન માઇનસ આર ટુ સદીશ શું હતો આર વન ટુ સદીશ ટૂંકમાં આર ટુ વન સદીશની જગ્યાએ મારે આર વન ટુ લખવું હોય તો માઇનસ લગાવવું પડશે બરાબર તો હું એ જ વસ્તુ અહીંયા અપ્લાય કરું સમીકરણ બેમાં તો સમીકરણ બે પરથી એફ ટુ વન સદીશ બરાબર કે ક્યુ વન ક્યુ ટુ નીચે આર ટુ વનનો વર્ગ હતો ત્યાં તો હું આર વન ટુનો વર્ગ ડાયરેક્ટ લખી શકું કેમ કેમ કે મૂલ્ય છે તેમાં માઇનસ લગાવવાની જરૂર નથી એ ખાલી અંતર દર્શાવે છે એટલે અને અહીંયા જ્યાં દિશા હતી જ્યાં આર ટુ વન હતું ત્યાં મારે આર વન ટુ લખવું છે એનો એકમ તો શું લગાવવું પડશે માઇનસ હવે આવી રીતે જુઓ તો તમે લખી શકો એફ ટુ વન સદીશ બરાબર માઇનસ ઓફ એફ વન ટુ સદીશ કે જુઓ અહીંયા સમીકરણ એક એકમાં એફ વન ટુ સદીશનું મૂલ્ય શું હતું કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર વન ટુ સ્કવેર આપો ઇન ટુ આર વન ટુ નો યુનિટ વેક્ટર તો સેમ વેલ્યુ અહીંયા મળે છે ખાલી માઇનસ એક વધારાનું છે જે આપણે બહાર કાઢી લીધું બરાબર એટલે અહીંયા કારણ તમે લખશો સમીકરણ એક પરથી તો અહીં ન્યૂટનનો જે ગતિનો ત્રીજો નિયમ છે તેનું પણ પાલન થાય છે કે આઘાત અને પ્રત્યાઘાત હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે એટલે બે વિદ્યુત ભારો એકબીજા પર સરખા મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશામાંનું બળ લગાવશે ક્લિયર આટલું આ જ વસ્તુ સમજવા માટે આપણે એક અહીં કંઈક એનિમેશન છે જે જોઈ લઈએ બે વિદ્યુતભાર દેખાય છે તમને ક્યુ વન અને ક્યુ નીચે મૂલ્ય પર ધ્યાન આપજો ચાર્જ વન અને ચાર્જ ટુ એકમાં છે માઇનસ ફોર માઇક્રોકુલમ અને બીજો છે પ્લસ એઇટ માઇક્રોકુલમ એટલે બંને વિજાતીય વિદ્યુતભાર છે એટલે જો બંને વચ્ચે આકર્ષણ થાય છે બરાબર એવું લાગે તો આપણે મૂલ્ય વધારી દઈએ એટલે બળ તમને થોડુંક પરફેક્ટ જોવા મળે જેમ દૂર જાઓ તેમ જુઓ બળનો સદિશ ઘટતો જાય છે બળનું મૂલ્ય પણ ઘટતું જાય છે જુઓ છે બંને બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં સદિશ બતાવે છે ક્યુવનનો સદિશ છે ક્યુવન પર લાગતા બળનો સદિશ જમણી બાજુ છે ક્યુ પર લાગતા બળનો સદિશ ડાબી બાજુ છે પણ મૂલ્ય જુઓ તો કે એક બળનું મૂલ્ય છે ફાઈવ ફાઈ ટુ પોઈન્ટ નાઇન ફોર ફાઈવ બીજા બળનું મૂલ્ય પણ ફાઈવ ફાઈવ ટુ પોઈન્ટ નાઇન ફોર ફાઈવ એટલે સમાન મૂલ્યનું જ બળ છે પરસ્પર વિરુદ્ધ દિશામાંનું બળ છે ખાલી ક્લિયર હવે સેમ જો હું બંને વિદ્યુત ભાર સજાતીય બનાવું એટલે ધન વિદ્યુત ભાર છે સપોઝ તો જુઓ બંને બળો છે હજુ પણ પરસ્પર વિરુદ્ધ દિશામાંના જ છે પણ હવે જે બળ છે એ કેવું બની ગયું અપાકર્ષી જેમ વિદ્યુત ભારો નજીક હશે તેમ બળનું મૂલ્ય વધશે કેમ કે આ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે અંતર ઘટશે તો બળ ઝડપથી વધશે અંતર વધશે તો બળ ઝડપથી ઘટશે ક્લિયર આટલું ઓકે તો આ થયું કુલમનો નિયમ સદીશ સ્વરૂપે હવે એક નજર કરીએ કે કુલમ્બે આ નિયમ મેળવ્યો કઈ રીતે કેમ કે જ્યારે નિયમ બન્યો ત્યારે વિદ્યુત ભારને પરખવા માટેનું કોઈ સાધન આપણી પાસે નહોતું ખાલી એટલી ખબર હતી કે વિદ્યુત ભારનું પ્રેરણ થઈ શકે વિદ્યુત ભાર છે એ અલગ અલગ પ્રકૃતિ ધરાવતા હોય બરાબર અને આકર્ષણ અપાકર્ષણ બળ કઈ રીતે લાગે તે તો ન્યૂટને શું કર્યું કે બે ગોળાઓ લીધા સપોઝ બે ગોળાઓ છે એક ગોળાને આપણે નામ આપીએ ધારો કે એ અને બીજા ગોળાને બી બંને ગોળાઓ સમાન દ્રવ્યના હતા અને સમાન પરિમાણ ધરાવતા હતા ધારો કે એક ગોળાને તેણે સૌથી પહેલાં પ્રેરિત કર્યો વિદ્યુત ભારથી એટલે તેની પાસે ધારો કે વિદ્યુત ભાર હશે ક્યુ બીજા ગોળાને પ્રેરિત કરેલ નહોતો એટલે વિદ્યુત ભાર હતો ઝીરો પછી બીજી વાર શું કર્યું કે આ બંને ગોળાઓને કોઈ વાહક તારથી જોડી દીધા વાહક તારથી જોડ્યા પછી બંનેને અલગ કરી દીધા અલગ કરવાથી શું થયું તો બંને પર ગોળા બંને ગોળા પર અડધો અડધો વિદ્યુત બહાર વહેંચાઈ ગયો એટલે ક્યુ બાય ટુ ક્યુ બાય ટુ હવે જે આ ગોળો બી હતો જે ગોળો બી હતો બરાબર તેને એક બીજા એક નવા ગોળા સી સાથે સંપર્કમાં લાવવામાં આવ્યો એટલે ગોળો બી તો હતો જ અને ગોળો સી હવે ગોળા બી પાસે કેટલો વિદ્યુત ભાર હતો ક્યુ બાય ટુ અને ગોળા સી પાસે કેટલો હતો ઝીરો પછી કોલમબે આને પણ વાહક તારથી જોડી દીધા અને વાહક તારથી જોડ્યા બાદ અલગ કરી દીધા અલગ કરવાથી શું થયું બંનેમાં પાછો વિદ્યુત ભાર વહેંચાઈ ગયો ક્યુ બાય ફોર ક્યુ બાય ફોર હવે તેણે પહેલાં એ અને બી ગોળા વચ્ચે એક બળ માપી લીધું હતું કેટલું લાગે છે બરાબર એટલે એ બળને ધારો કે નામ આપવામાં આવ્યું એફ વન પછી બી અને સીને સંપર્કમાં લાવી દીધા એટલે હવે વિદ્યુત બહાર થઈ ગયો ક્યુ બાય ફોર ક્યુ બાય ફોર હવે આ બંને વચ્ચેનું બળ પણ માપી લીધું તેને નામ આપીએ ધારો કે એફ ટુ અને આ ક્યુ બાય ટુ અને આ ક્યુ બાય ફોર આ બંને વચ્ચે પણ બળ માપવામાં આવ્યું અમુક ચોક્કસ અંતરે રાખીને બળ મળ્યું ધારો કે એફ થ્રી તો આવી રીતે બળમાં કઈ રીતે ફેરફાર થાય છે તે જાણીને તેને ખબર પડી કે એફ ચલે છે બે ગોળાનો વિદ્યુત ભાર ક્યુ વન ઇન્ટુ ક્યુ ટુ બે ગોળાના વિદ્યુત ભારના ગુણાકારના સમપ્રમાણમાં બળ બદલાતું હતું પછી આ જ ગોળાઓને અલગ અલગ અંતરે મૂકીને ચકાસ્યું ત્યારે ખબર પડી કે આ બળનું મૂલ્ય વનાપોન આર પ્રમાણે ઘટે છે અને પછી સંયુક્ત રીતે તેણે પોતાના નિયમની રજૂઆત કરી અને એ નિયમનું વિધાન અહીંયા છે બરાબર ઓકે તો અહીંયા કુલમનો નિયમ પૂરો હવે આવશે બે કરતાં વધારે વિદ્યુત ભારો વચ્ચે બળ કઈ રીતે લાગે છે બે કરતા વધારે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળો બરાબર અને અહીંયા તમે જે ભણી રહ્યા છો તે થિયરીને સંપાતપણાનો સિદ્ધાંત પણ કહી શકાય સંપાતપણાનો સિદ્ધાંત બરાબર તો પહેલાં તો આપણે સંપાતપણાનો સિદ્ધાંત શું કહે છે તે જાણી લઈએ તો સંપાતપણાનો સિદ્ધાંત તેનું આપણે મેઇન જે સ્ટેટમેન્ટ છે તે અહીં લખી લઈએ જ્યારે કોઈ વિદ્યુત ભાર પર એક કરતાં વધારે બળો લાગતા હોય જ્યારે કોઈ વિદ્યુત ભાર પર એક કરતા વધારે બળો લાગતા હોય ત્યારે પરિણામી બળ પરિણામી બળ દરેક સ્વતંત્ર બળના સદીશ સરવાળા જેટલું હોય છે બરાબર એટલે કે ધારો કે એક સિસ્ટમ છે તેમાં પાંચ વિદ્યુત ભાર છે એક સિસ્ટમ છે તેમાં પાંચ વિદ્યુત ભાર છે નામ આપી દઈએ ક્યુ વન ક્યુ ટુ ક્યુ થ્રી ક્યુ ફોર અને ક્યુ ફાઈવ હવે માનો કે મારે ક્યુ થ્રી પર લાગતા બળોની ચર્ચા કરવી છે તો ક્યુ વનના લીધે ક્યુ થ્રી પર ધારો કે આ દિશામાં બળ લાગ્યું કેમ કે બંને સજાતીય હતા ક્યુ અને ક્યુ થ્રી બંને વિજાતી છે તો ધારો કે આકર્ષી બળ આ દિશામાં લાગ્યું ક્યુ ફાઈવ અને ક્યુ થ્રી ધારો કે સજાતી હશે તો આવી રીતે વિરુદ્ધ દિશામાં બળ લાગ્યું અને ક્યુ ફોર અને ક્યુ થ્રી વિજાતીય છે તો આ દિશામાં બળ લાગ્યું ઇન શોર્ટ બધા બળોની દિશા સાથે અને મૂલ્ય સાથે તમારે સરવાળો કરવાનો રહેશે સદી સરવાળો અને જે આ બધાનું ધારો કે કુલ પરિણામી બળ તમને આવી કોઈ દિશામાં મળ્યું ધારો કે કોઈ આવી દિશામાં મળ્યું તો આ થઈ ગયું ક્યુ થ્રી પર લાગતું કુલ બળ પણ એ કોના લીધે આવ્યું તો કે એફ વન એફ ટુ એફ ફોર અને એફ ફાઈવ આ પાંચ ચારેય બળોના સદી સરવાળાના લીધે બરાબર તો એક વસ્તુ યાદ રાખવાની કે ધારો ધારો કે આખું તંત્ર છે તેમાં હું ક્યુ થ્રી અને ક્યુ વન વચ્ચેનું બળ ગણતરીમાં લઉં છું ત્યારે એ ગણતરીમાં ક્યુ ટુ ક્યુ ફાઈવ અને ક્યુ ફોર ક્યુ ટુ ક્યુ અને ક્યુ ફોર આ ત્રણેય વિદ્યુત ભારો કોઈ અસર કરશે નહીં બરાબર ઇન શોર્ટ હું કોઈ બે વિદ્યુત ભાર વચ્ચેનું બળ ગણતરીમાં લઉં છું ત્યારે બાકીના અન્ય વિદ્યુત ભારો છે તેમની કોઈ અસર જોવા મળશે નહીં એટલે તો અહીંયા લખ્યું છે જ્યારે કોઈ વિદ્યુત ભાર પર એક કરતાં વધારે બળો લાગતા હોય ત્યારે પરિણામી બળ દરેક સ્વતંત્ર બળના સદી સરવાળા જેટલું હોય છે તો હવે ગણતરી કઈ રીતે કરીએ તે સ્ટાર્ટ કરીએ ધારો કે હું એક આકૃતિ પહેલાં બનાવી લઉં ધારો કે આ એક્સ અક્ષ છે અક્ષ અને ઝેડ અક્ષ આપણે સૌથી પહેલાં ત્રણ વિદ્યુત ભારની ખાલી વાત કરીએ તો મારી પાસે ત્રણ વિદ્યુત ભાર છે ધારો કે એ કહીંયા છે એ કહીંયા છે અને એક અહીંયા છે એક વિદ્યુત ભારને હું નામ આપું ક્યુ વન એક વિદ્યુત ભાર છે ક્યુ ટુ અને એક વિદ્યુત ભાર છે તે ક્યુ થ્રી બધાના સ્થાન સદિશ દર્શાવી દઈએ ક્યુ છે તેનો સ્થાન સદિશ ધારો કે આર વન સદીશ છે ક્યુ ટુનો સ્થાન સદિશ છે તે આર ટુ સદીશ છે અને ક્યુ થ્રીનો સ્થાન સદિશ છે તે આર થ્રી સદીશ છે હવે ધારો કે આપણે ક્યુ પર લાગતું કુલ બળ શોધવું છે તો તો આપણે બે બળોનો સરવાળો કરવો પડશે એક ક્યુ પર ક્યુ વડે લાગતું બળ અને એક ક્યુ પર ક્યુ થ્રી વડે લાગતું બળ તો હવે આના માટે આપણને આર વન ટુ અને આર વન થ્રી બંને સદીશની જરૂર પડશે એટલે બંને સદીશો આપણે બતાવી દઈએ ક્યુ ટુથી ક્યુ વન સુધી જે સદિશ છે તે આર વન ટુ સદીશ થશે અને ક્યુ થ્રીથી ક્યુ વન સુધીનો જે સદિશ છે તે આર વન થ્રી સદીશ થશે બરાબર ઓકે તો હવે સંપાદપણાના સિદ્ધાંત અનુસાર આપણે કઈ રીતે લખી શકીએ તો ધારો કે હું લઉં Q1 વન પર ક્યુ ટુ અને ક્યુ થ્રી વડે લાગતું કુલ પરિણામી બળ હું આ બળને એફ વન દર્શાવું તો હું સરવાળો કરીશ એફ વન ટુ પ્લસ એફ વન થ્રી આપણે આગળ જોઈ ગયા તેમ એફ વન ટુનો મતલબ શું થશે ક્યુ વન પર લાગતું બળ કોના વડે ક્યુ ટુ વડે એફ વન થ્રી એટલે ક્યુ વન પર લાગતું બળ કોના વડે ક્યુ થ્રી વડે તો હવે કુલમના નિયમ પ્રમાણે કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર વન વર્ગ થશે ને અહીંયા આર વન ટુનો એકમ સદીશ થશે પ્લસ અહીંયા થશે કે ક્યુ વન ક્યુ થ્રી અપોન આર વન થ્રીનો વર્ગ થશે અને અહીંયા આર વન થ્રીનો એકમ સદીશ થશે જ્યાં તમે લખી શકો આર વન ટુ જો સદીશ હોય તો એ આર વન માઇનસ આર ટુ છે અને આર વન થ્રી હોય તો એ આર વન માઇનસ આર થ્રી છે ચલો આ તો થઈ ત્રણ વિદ્યુત ભારોના તંત્રની વાત જો તંત્રમાં એન વિદ્યુત ભારો હોય તો તો પછી આપણે આવું કરવું પડે ને એફ વન સદીશ ઇક્વલ ટુ શું કરાય એફ વન ટુ સદીશ પ્લસ એફ વન થ્રી સદીશ પ્લસ 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 એફ વન એન સદીશ જો અહીંયા એફ વન વન ક્યારેય નહીં આવે કેમ કે વિશ્વનો કોઈપણ પદાર્થ પોતાના પર ક્યારે ડાયરેક્ટ બળ લગાવી શકે નહીં હવે આગળ વધીએ તો એફ વન સદીશ મને શું મળશે તો એફ વન સદીશ મળશે કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર વન ટુ સ્ક્વેર અને આર વન ટુનો એકમ સદીશ સેમ એવું કે ક્યુ વન ક્યુ ટુ ક્યુ વન ક્યુ ટુ નહીં આવે હવે ક્યુ થ્રી આવશે અપોન આર વન થ્રીનો સ્ક્વેર અને આર વન થ્રીનો એકમ સદિશ બરાબર આવી રીતે કે ક્યુ સાથે ક્યુ એન એન મોદ્યુત ભાર આવશે આર વન એન સ્ક્વેર અને આર વન એનનો એકમ સદિશ આવા દસ વિદ્યુત ભાર આવે આપેલા હોય તો દસે દસ વિદ્યુત ભારો વડે કોઈ એક વિદ્યુત ભાર પર લાગતું તમે બળ મેળવી લો અને પછી બધાનો સરવાળો કરી શકો હવે આ બધાને મારે શોર્ટમાં લખવું હોય તો તો સમયશનના ફોર્મમાં લખી શકાય કંઈક આવી રીતે દો તો કે એફ વન સદીશ બરાબર સમયશનમાં કે ક્યુ વન જુઓ બધી જગ્યાએ કોમન છે એટલે વનવાળા પદ બધી જગ્યાએ કોમન છે કેમ કે વિદ્યુતભાર એક ઉપર તો આપણે બળ મેળવીએ છીએ તો કે ક્યુ વન એઝ ઇટ ઇઝ ક્યુ ટુનું સ્થાન છે જુઓ અહીંયા આ ભાગ જુઓ આ ક્યુ અહીં ક્યુ થ્રી એમ કરતાં કરતાં ક્યુ એન સુધી બદલાય છે બરાબર તો આ વેરિયેબલ છે વેરિયેબલ છે એટલે આપણે ડિફાઈન કરી દઈએ ધારો કે આપણે એ ક્યુ ટુની જગ્યાએ લખી દઈએ ક્યુ આઈ ઓકે નીચે આર વન જો બધી જગ્યાએ કોમન છે પણ ટુ પછી આર વન ટુ આર વન થ્રી આર વન એન એવી રીતે બદલાય છે તો વન સાથે આપણે રાખી દઈએ આઈ તેનો વર્ગ અને આર વન આઈનો એકમ સદી છે હવે આઈનું મૂલ્ય આપણે ક્યાંથી ક્યાં સુધી બદલાવવાનું છે તો કે આઈ ઇક્વલ ટુ ટુથી સ્ટાર્ટ કરીને એન સુધી આઈ ઇઝ નોટ ઇક્વલ ટુ વન શા માટે કેમ કે એક ઉપર લાગતું બળ તો આપણે મેળવીએ છીએ ક્લિયર તો આવી રીતે આપણે એક કરતાં વધારે વિદ્યુત બારોના તંત્રમાં પણ કુલમનો નિયમ લાગુ પાડી શકીએ ઓકે તો આજના સેશનમાં આપણે કુલ ત્રણ થિયરી જોઈ કઈ કઈ તો એક તો કુલમનો નિયમ સૌથી પહેલાં આપણે જોયું અદિશ સ્વરૂપે પછી કુલમનો નિયમ સદી સ્વરૂપે અને પછી કુલમના નિયમનો ઉપયોગ કર્યો સંપાદપણાના સિદ્ધાંતમાં ક્લિયર સંપાદપણાના સિદ્ધાંતમાં સંપાત સંપાતપણાના સિદ્ધાંતો આપણે સ્ટેટમેન્ટ જોઈ લીધું અને એક કરતાં વધારે વિદ્યુત ભારો માટે કુલમના નિયમનો ઉપયોગ કઈ રીતે કરીશું તે પણ જોઈ લીધું હવે નેક્સ્ટ સેશનમાં તમને વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રને લગતી તમામ માહિતીઓ મળી જશે બરાબર Thank you.